જી 24 કલાકની સાથે હું છું આપની સાથે દીક્ષિતા. કેમ છો ગુજરાત? તમારી વાત કરવા આપણી ચેનલ જી 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે, તમારા શહેરમાં તમારી વચ્ચે તમારી વાતો કરવા. આપની પોતાની ચેનલ જી 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત. જી હા, એ જ ઉદ્દેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. જી 24 કલાકની આ ગુજરાત યાત્રાને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ છે, કારણ કે જી 24 કલાક લોકોની વચ્ચે પહોંચીને લોકોની વાત કરશે. ત્યારે આ ગુજરાત યાત્રા આજે પહોંચી છે કચ્છના ગાંધીધામ અને વલસાડ. આપ જોઈ રહ્યા છો ગુજરાત યાત્રા જી 24 કલાક. અનેક પડાવો બાદ આજે એ શહેરમાં પહોંચ્યું છે. આ શહેર પોતાનો એક ઇતિહાસ ધરાવે છે અને આ ઇતિહાસ કદાચ કહી શકાય 70 વર્ષ જૂનો જ છે, કારણ કે આઝાદી બાદ આ શહેર બન્યું છે. સરદારગંજના નામથી આ શહેરની શરૂઆત થઈ અને ત્યારબાદ મહાત્મા ગાંધીના નામથી ગાંધીધામ તરીકે ઓળખાય છે. જી હા, કચ્છના ગાંધીધામમાં છે, કચ્છની આર્થિક રાજધાની પણ આને કહેવાય છે. ત્યારે ગાંધીધામના શહેરીજનો મારી સાથે છે, શહેરીજનો કહી શકાય, અને સાથે સાથે ગાંધીધામ શહેરના અલગ અલગ તબક્કાના અલગ અલગ મુદ્દાઓના પ્રમુખો પણ છે મારી સાથે. આ બધાની સાથે વાત કરશું. ગાંધીધામ શહેર કચ્છમાં એવું શહેર છે કે જ્યાં ઉદ્યોગો ફૂલ્યા ફાલ્યા છે, સાથે સાથે કહી શકાય કે એવું શહેર પણ છે કે કચ્છ જિલ્લાના વતનીઓ ઓછા છે અહીંયા, પરંતુ બહારથી આવીને વસેલા લોકો પણ બહુ બધા છે અને ગાંધીધામમાં કચ્છી તરીકે ભળી ગયા છે આ લોકો, રાધર હું એ રીતે કહીશ. અને ગાંધીધામની સ્થાપના એક મોટિવ સાથે થઈ હતી કે જે પાકિસ્તાનથી આવેલા સિંધ લોકો, સિંધ પ્રાંતના લોકો છે, તેમના માટે ખાસ કરીને આ શહેર વસાવવામાં આવ્યું હતું. આ બધી જ વાતો કરીશું આજે ગુજરાત યાત્રામાં. ગાંધીધામ પહોંચી ચૂક્યા છે આપણી સાથે, મારી સાથે આટલા બધા સરસ મહાનુભવો છે, આ બધાની સાથે વાત કરશું. સૌથી પહેલા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ગાંધીધામના પ્રતિનિધિ છે, એમની પાસે જઈએ. ગાંધીધામ શહેર કઈ રીતે જુઓ છો ગાંધીધામ શહેરને આજે અને આજથી 70 વર્ષ પહેલા? ગાંધીધામ શહેર એક ભારતની આઝાદીનું જે પ્રગતિ થઈ છે એનું પ્રતીક સ્વરૂપ છે. આઝાદીમાં જે પીડા આપ સૌએ જોઈ, અમે સૌએ જોઈ, એનું આજે જે પ્રતીક છે ગાંધીધામ શહેર, એની આઝાદીનું અને તેમજ પ્રગતિનું આ પ્રતીક છે. ગાંધીધામ શહેર આઝાદીનું પ્રતીક છે, પણ સાથે સાથે ગાંધીધામ શહેરનો એક ઇતિહાસ પણ છે, એ પણ વાત કરીએ. મારી સાથે મુરબ્બી પણ છે. ગાંધીધામ જ્યારથી સરદારગંજના નામથી શરૂઆત થઈ હતી, ગાંધીધામ નામ આપવામાં આવ્યું, બહારથી આવી લોકો વસ્યા, વોર્ડ અને સેક્ટરની એક અલગ જ રચના છે. કઈ રીતે જુઓ છો ગાંધીધામને? આમાં આઝાદી પછી ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એમાં ખાસ કરીને પાકિસ્તાનમાં જે કરાચી બંદર ગયું અને સિંધ પ્રાંતમાં જે હિન્દુ સિંધી હતા એમને એક અહીં વિસ્થાપિત કરવા માટે કચ્છમાં તે વખતના આ લોકોના અગ્રણીઓએ આ બધું અભ્યાસ કરી અને કચ્છના મહારાઓ પાસે રજૂઆત કરી અને કચ્છના મહારાઓએ આ જમીન તે વખતે આપી. આજે આપણે 72 વર્ષ થયા ફક્ત આ ગાંધીધામને. 72 વર્ષ પહેલાં અત્યારે જે મહાનગર ઊભું છે એ મહાનગરને બદલે અત્યારે અહીંયા ખેતરો અને પડતર જમીનો બંજર જમીન હતી. 1947 પછી ભાગલા પછી અહીંના એક ભાઈ પ્રતાપ, ડૉક્ટર ભાઈ પ્રતાપ કે જેને અહીંયા સ્થાપક કહેવાય છે, એમણે મહારાવ પાસે રજૂઆત કરી, જમીન મળી અને ત્યાર પછી ભારત સરકારને મહારાવે 15,000 એકર જમીન આપી અને ત્યાર પછી ભારત સરકારે કંડલા પોર્ટ એને નોમિનેટ કર્યા અને એને 8,000 એકર જમીન આપી અને SRC લિમિટેડ જે એક વિસ્થાપિતો માટેનું એક કોર્પોરેશન રચવામાં આવ્યું એને 2600 એકર જમીન આપી અને આ ગામનું એટલે ગાંધીધામનું એક નિર્માણ થયું. ખાસ કરીને આપને કદાચ ખ્યાલ હશે કે 30 જાન્યુઆરી 1948 ગાંધીજીની હત્યા થઈ, તે દિવસે જ સાંજે હત્યા થઈ, સવારના જ આ ગાંધીધામના નિર્માણનું એક નિર્ણય લેવામાં આવ્યું હતું અને એને કારણે અહીં સમાચાર મળ્યા સાંજે ગાંધીજીની હત્યા થઈ અને તે વખતે જ નક્કી થયું કે આ સ્થળને આપણે ગાંધીધામ તરીકે આપણે યાદમાં એક નામ આપશું, પરંતુ આ ગામને વસાવવા માટે સરદાર પટેલનો પણ મહત્વનો ફાળો હતો. એટલે જે વાત કરી રહ્યા હતા એમાં ગાંધીધામમાં બે કંડલા પોર્ટ ટ્રસ્ટ અને સાથે સાથે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન, આ બંનેની જમીનો છે. આર્કિટેક્ચર એસોસિએશનના પ્રતિનિધિ પણ છે મારી સાથે. ગાંધીધામ શહેરની વાત કરી રહ્યા છે, આર્કિટેક્ચરની વાત કરી રહ્યા છે, સેક્ટર્સ અને વોર્ડમાં વસેલું છે ગાંધીધામ શહેર. કઈ રીતે જુઓ છો ગાંધીધામને? જ્યારે ગાંધીધામની રચના કરવામાં આવી ત્યારે કહેવામાં આવે એ પ્રમાણે જેમ કે ચંદીગઢ ને જેમ સેક્ટર અને વોર્ડ વાઇઝ બનાવવામાં આવ્યું હતું એ રીતે વેલ ડેવલપ જેને 50-100 વર્ષ પછીનું વિઝન રાખીને આ ગામને વસાવવામાં આવેલું છે. તો આ
ભારત સરકારની બહુ ખૂબ મોટી પ્રસિદ્ધિ કહી શકાય, જે તે સમયની ભારત સરકારની, કે આજે પણ અમને લોકોને કોઈ ટ્રાફિક માટેની કોઈ સમસ્યા નથી. અત્યારના કોમન જીડીસીઆર પ્રમાણે પણ અમે એમાં બંધ બેસતા બેસીએ છીએ. એ માટે અમે લોકો આજે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ગાંધીધામની રચના આવી રીતે સુવ્યવસ્થિત અને સુદૃઢ એવી રીતે પ્લાનિંગ સાથે કરવામાં આવી છે. ગાંધીધામની વ્યવસ્થા સુદૃઢ રીતે કરવામાં આવી છે. અમે લોકો પણ જયારે આવી રહ્યા હતા, ગાંધીધામ શહેરમાં ખુલ્લા રસ્તા જોવા મળ્યા છે, કદાચ રવિવાર છે એટલે પણ જોવા મળ્યા છે. પરંતુ તેમ સાથે સાથે એક અલગ જ રચના છે. શહેર કોંગ્રેસના પ્રમુખ પણ મારી સાથે છે. રચનાની દ્રષ્ટિએ વાત કરી છે, ગાંધીધામ શહેર બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે. કોઈ વ્યવસ્થાને રીતે જે સમય બનાવવામાં આવ્યું, 50-60 વર્ષ પહેલાના વિઝનથી બનાવવામાં આવ્યું હતું. પરંતુ સાથે સાથે ગાંધીધામની અમુક સમસ્યાઓ પણ છે, અને સમસ્યા એવી પણ છે કે જે સામાન્ય નાગરિકને બહુ જ વળગે એવી સમસ્યા છે. કઈ કઈ સમસ્યાઓ છે શહેરમાં? તમે જો પહેલા વાત કરી કે આ કોસ્મોસિટી છે, તો હું મારી ઓળખ આપું કે હું કચ્છી પંજાબી, હું પણ પંજાબથી આવ્યો છું પણ કચ્છમાં વસી ગયો છું, એટલા માટે કહું છું કે કચ્છી પંજાબી. તો અહીંયા ઘણી બધી વાતો થઈ કે ભાઈ પ્રતાપના જો આ સ્થાપક છે ગાંધીધામના, ત્યાર પછી જો હમણાં ઘણી બધી પ્રોબ્લેમ વિકસિત છે, પણ ઘણું મજાનું આ સિટી છે. પણ જો ડેલી યુઝની જો વાતો છે કે કહી શકીએ કે અહીંયા નગરપાલિકા છે, તો 3 લાખની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. તો અહીંયા જો સરકારમાં છે એ નિષ્ફળ ગયા છે કે આને મહાનગરપાલિકા કરવું જોઈએ. એક મોટોમાં મોટો એક પ્રશ્ન છે કે મહાનગરપાલિકા થઈ જાય તો ઘણા બધા લોકોની જો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. કે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, પાણી અહીંયા છે નહીં, પાણી 5-5, 5-5, 7-7 દિવસમાં આવે છે, અને જો મંથલી જો ચાર્જિસ છે ઇયરલી લેવામાં આવે છે, તો એમાં પણ રાહત મળે એક ડિમાન્ડ છે. અને તમે એક સાંસ્કૃતિકની વાત કરીએ તો અહીંયા ભાઈ પ્રતાપના ટાઈમે જો અહીંયા ગાંધીજીને અસ્થિયા 2 જગ્યાએ આવી હતી, એક દિલ્હી રાજઘાટમાં અને એક આદિપુરમાં. તો આદિપુરમાં એક રાજઘાટ જેવું બનાવવું જોઈએ. એક મારી આપણી એક ડિમાન્ડ છે કે અહીંયા સરકારને એક વિનંતી કરું છું કે તમે આદિપુરને દરજ્જો મળે, અને અને એનો ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં એનો દરજ્જો મળશે તો અહીંયા ડેવલપ થશે. બિલકુલ, એટલે કચ્છમાં ઘણા બધા ટુરિઝમના સ્પોટ્સ છે. ગઈકાલે આપણે રણોત્સવ ગયા હતા, રણોત્સવમાં પણ જોયું કેટલી ટુરિઝમની રીતે ડેવલપ થયેલું છે. અને એક બહુ મોટી વાત છે, ગાંધીજીના અસ્થિ દેશમાં 2 જ જગ્યાએ છે, રાજધાની દિલ્હીમાં અને આદિપુરમાં. પરંતુ આ સમાધિ સ્થળને હજી વિકસાવવામાં નથી આવ્યું. અન્ય પણ કેટલાક છે મારી સાથે. ઉદ્યોગોને લઈને ગાંધીધામ એક પોતાનું એક ઓળખ ધરાવે છે. અનેક ઉદ્યોગો અહીંયા આવેલા છે, કંડલા પોર્ટ પણ નજીક છે, એના કારણે તેનો વિકાસ પણ સારો એવો થયો છે. કયા કયા ઉદ્યોગો છે ગાંધીધામની આસપાસ? કંડલા પોર્ટ વિસ્તારમાં એટલે કે ગાંધીધામ વિસ્તારની અંદર એશિયાનું સૌથી મોટું ટિમ્બર માર્કેટ અમારા ગાંધીધામ વિસ્તારમાં આવેલું છે. એને સંલગ્ન પ્લાયવુડ ફેક્ટરીઓ અને સ્ટીલનું પણ મોટું ઉત્પાદન અમારા ગાંધીધામ વિસ્તારમાં થઈ રહ્યું છે. સિવાય પણ સોલ્ટ ઇન્ડસ્ટ્રી, અહીંની નેચરલ ખેતી છે, અને સોલ્ટમાં પણ ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ અને એડિબલ સોલ્ટમાં પણ ભારત ક્ષેત્રે સોલ્ટનું ઉત્પાદન અહીંયા વધારેમાં વધારે છે. સિવાય પણ નાની મોટી ઘણી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા જોડાયેલી છે, અને હજુ પણ પોર્ટ બેઝ ઘણી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવી શકે એમ છે. માટે હજુ પણ ઇન્ડસ્ટ્રીયલ વિકાસ કેમ વધારે થાય એ માટે સરકારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. સરકારે પૂરા પ્રયત્નો કરવા જોઈએ, જે પણ સમસ્યાઓ છે તેને હલ કરવાના પણ પ્રયત્નો કરવા જોઈએ. અન્ય પણ કેટલાક મારી સાથે છે. દાદા, ગાંધીધામ શહેર એક પોતાની અલગ ઓળખ ધરાવે છે. બધી વાતો કરી ભાઈ પ્રતાપે, જે શરૂઆત કરી હતી મહારાવશ્રીએ જમીન આપી ત્યારબાદ ગાંધીધામને કઈ રીતે વિકસિત કરવામાં આવ્યું, આપ કઈ રીતે જુઓ છો ગાંધીધામને? દેશના આઝાદી પછી જે 3 શહેર બન્યા, ગાંધીનગર, ચંદીગઢ અને ગાંધીધામ, પણ ગાંધીધામનો જે વિકાસ થયો છે એ અનેરો છે. મિની ભારત તરીકે આપણે એને જાણીએ. ગાંધીધામ એક એવી પ્રકૃતિ છે, ન કચ્છમાં છે ને કચ્છથી બહાર છે, પણ કચ્છ સાથે જ જોડાયેલો છે. આપણે અહીંયા ગાંધીધામ આવ્યું તો આપણે એમને લાગે કે કચ્છમાં જઈએ. એટલે ગાંધીધામનો વિકાસ છે ને એ સર્વાંગી છે, ને કોઈ એમાં ખોટ નથી. બાકી વસ્તી વધે એટલે થોડા ઘણા પ્રોબ્લેમ તો રહેવાના જ છે. વસ્તી વધે એટલે પ્રોબ્લેમ રહેવાના છે, પણ આપણે જ નાગરિક છે, આપણે જ આ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. અનેક સમસ્યાઓની વાત કરી છે, સાથે સાથે કોસ્મોપોલિટન સિટીની પણ વાત કરી છે, ઉદ્યોગોની પણ વાત કરી છે. આ સિવાય ગાંધીધામને તમે કઈ રીતે મૂલવી શકો? ગાંધીધામને મૂલવવાની વાત રહી તો ગાંધીધામમાં છેલ્લા 36 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે, અને એમાં જ જે વિકાસના કામો થયા છે એ આ છેલ્લા 36 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટા વિકાસના કામો થયા છે. અત્યારે
અત્યારે કોઈ પણ એવી સમસ્યા ગાંધીધામ શહેરીજનો માટે નથી કે જ્યાં લોકોને એવી કોઈ સમસ્યા હોય, જેના માટે આજે નહીં પણ આજથી હમણાંનો જે એક વાત કરું તમને, તો સિટી સર્વેનો અમારો પ્રશ્ન હતો, જે આ કંડલા પોર્ટની ફ્રી હોલ્ડ જમીનનો, ટ્રાન્સફર ફીનો, એ બધા જ મુદ્દા કેન્દ્ર સરકાર દ્વારા પણ એનો હલ કરવામાં આવ્યો છે. અને હમણાં જ વિજયભાઈ આપણા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના, એમને સિટી સર્વેની અહીંયા ઓફિસ કાર્યરત થશે એની પણ જાહેરાત કરી છે. રહી વાત વિકાસની, તો વિકાસ સર્વાંગી વિકાસ, સૌનો વિકાસ સાથે હમણાં જે 50 વર્ષ, આગામી 50 વર્ષ પછી આ શહેરને શું જોઈએ છે, એના માટેના 32 કરોડની પાણીની લાઈન, 34 કરોડની ગટરની લાઈન, એવા અનેક રોડના અને રસ્તાના કામો, એની પણ ગ્રાન્ટો રાજ્ય સરકાર દ્વારા ઝડપી અને કામો બને એના માટે રાજ્ય સરકાર તુરંત ધ્યાન આપે છે. તમને હું એક મુદ્દો આપું કે હમણાં વરસાદ વધારે હતો, વરસાદ વધારાને કારણે અહીંયા નાના મોટા ખાડાઓ રોડ ઉપર પડી ગયા સાહેબ, એના માટે અહીંયા જ આપણે ત્યાં 3.5 કરોડના ખર્ચે રાજ્ય સરકારે તાત્કાલિક એ ગ્રાન્ટ ફાળવી અને ઝડપી કામ કરી અને ક્યાંય પણ કોઈ વિકાસનું કામ અટકે નહીં એના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા કાર્ય, એટલે નગરપાલિકા અને રાજ્ય સરકાર કામ કરી રહી છે, પણ તો સમસ્યા ત્યાંની ત્યાં છે. અન્ય પણ કેટલાક મારી સાથે છે, એક પ્રશ્ન એ પણ પૂછીશ, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છનો એક કેટલાક સમયથી એક પ્રશ્ન એ પણ ચાલી રહ્યો છે, એ આરટીઓને લઈને હોય કે પછી પોલીસના ડિપાર્ટમેન્ટને લઈને હોય, આ પ્રશ્ન શું છે અને એનો હલ લાવવા માટે સરકાર શું કરી રહી છે? પ્રશ્ન જે તેબા આપણે જે આ કચેરી છે એમની, આરટીઓની કચેરી, એ ગાંધીધામ અને અંજારની વચ્ચે છે. હવે એ એક મુદ્દો છે કે ભાઈ અમે ગાંધીધામવાસીઓ ઈચ્છીએ છીએ કે એ ગાંધીધામમાં રહે અને અંજારવાસીઓ ઈચ્છે છે કે અંજારમાં સંભાળે. અને બીજું પૂર્વ કચ્છમાં તો પૂરતું વિકાસ થયું છે, જે પણ વિકાસ થવું જોઈતું હતું એનાથી સવિશેષ થયું છે. પશ્ચિમ કચ્છમાં હજી ઓછું છે, માની શકાય. પશ્ચિમ કચ્છમાં અને પૂર્વ કચ્છના વિસ્તારની જો વાત કરવામાં આવે, હું આપની પાસે પણ આવીશ, અન્ય પણ કેટલાક મારી સાથે જોડાયેલ મહિલા પણ છે મારી સાથે, મહિલાની દ્રષ્ટિએ ગાંધીધામને કઈ રીતે જુઓ છો આપ? મહિલાની દ્રષ્ટિએ તો હું એ જ જોઈ રહી છું કે જે હમણાં હું થોડીક વિકાસની વાત કરું તો ચાલશે? કોઈ પણ વાત કરું ચાલશે, પણ જે હું એ બતાવવા માંગુ છું કે હમણાં મારા વડીલ પુનિતભાઈએ કીધું કે અહીંયા ઘણા વિકાસ થયા છે, તો એમને હું એ જ પૂછવા માંગુ છું કે જે એમનો વિસ્તાર છે, આપણે કાર્ગો વિસ્તાર, ઝુંપડપટ્ટી વિસ્તાર, ખોડિયાલનગર, એમાં કેટલા ગટર લાઈનો અત્યાર સુધી બનેલી છે ને કેટલા રસ્તાઓ બનેલા છે, ને દર વર્ષે જયારે શિયાળો આવે છે ત્યાં ડેન્ગુના કેટલા કેસો આવે છે, ને કેટલા આજે સિવિલમાં તમે જઈને પૂછા કરી શકો છો કે કેટલા લોકો તંદુરસ્ત રહે છે, એ બાબતે હું જાણવા માંગીશ કે શું છે આ વસ્તુ. ઠીક છે, આ બધી સમસ્યાઓની વાત કરીશું, પણ એક યુવાનની દ્રષ્ટિએ ગાંધીધામ કેવું હોવું જોઈએ અને અત્યારે ગાંધીધામ કેવું છે? આર્કિટેક્ચરમાંથી આપ છો, પણ એક યુવાનની દ્રષ્ટિએ કેવું જોઈએ? શિક્ષણ કેવું છે ગાંધીધામમાં અને શિક્ષણમાં હજી પણ કેટલા સુધાર થઈ શકે છે? શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગાંધીધામની અંદર અત્યારે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની પણ સ્કૂલો છે, ઇન્ટરનેશનલ બોર્ડની પણ, સીબીએસઈની પણ સ્કૂલો છે, અને એજ્યુકેશનની દ્રષ્ટિએ આપ જોવા જાઓ તો ગાંધીધામ એ કચ્છનું પાટનગર બની શકે એવી એની ક્ષમતા છે. અને અહીંના યુવાનો આજે દેશમાં, દુનિયામાં બધે જ બિઝનેસો કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, તો ગાંધીધામ એ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતું છે. અને યુવાનની દ્રષ્ટિએ જોવા જાઓ તો યુવાન એવો હોવો જોઈએ કે જે જોબ સીકર નહીં પણ જોબ ગીવર હોવો જોઈએ. ગાંધીધામના તમામ યુવાનો જોબ ગીવર બની શકે એવા એટલી કેપેબિલિટી ગાંધીધામના યુવાનોમાં, એટલે ગાંધીધામના યુવાનોમાં કેપેબિલિટી વધારે છે, પણ હજુ પણ કેટલાક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, તેને લઈને પણ ગાંધીધામમાં કદાચ ધ્યાન નથી આપવામાં આવતું અથવા તો એને નજરઅંદાજ કરવામાં આવે છે. 35 વર્ષથી પુનિતભાઈ કીધું કે બીજેપી સરકાર છે અહીંયા નગરપાલિકા ઉપર, તો જે ટાઈમનો વિકાસ, જે ટાઈમના રોડ રસ્તા, જે ભાઈ પ્રતાપે અને જવાહરલાલ નહેરુ જયારે પાર્ટીશન થયું, સિંધી લોબી આવી, વસાવ્યું, SRC જે બનાવ્યું, એના સિવાય બીજું કાંઈ નથી. નવું કાંઈ કર્યું હોય તો હમણાં કે ઓફિસ આવી છે કઈ સિટી સર્વેની, એ 35 વર્ષ પાછળ, એનાથી બધાએ જે પણ GDA છે, ઝોન છે, KPD છે, એ બધાએ એ ટાઈમના સરકારે બનાવેલી હતી. આ લોકોની સરકારે કાંઈ નથી કર્યું, ખાલી દબાણો કરાવ્યા છે, ભ્રષ્ટાચારો કર્યા છે. ગટરોની હાલત હમણાં આદિપુરની બહુ ખરાબ પડી છે, 4 મહિનાથી નવરાત્રીથી બધા માણસો ગટરનું પાણી પીએ છે, એવો શું વિકાસ કર્યો છે? બિલકુલ, એટલે દર જગ્યાએ ગુજરાત યાત્રા પહોંચે છે ત્યારે આ સમસ્યાઓ સાંભળવા મળે છે, ભ્રષ્ટાચારની હોય, નગરપાલિકાની હોય, રોડ રસ્તાની હોય, ગટરની હોય, આ સમસ્યાઓ હજુ પણ એમની એમ છે.
ઝી ચોવીસ કલાક પણ સરકારને અને સ્થાનિક તંત્રને અપીલ કરી રહ્યું છે કે આ સમસ્યાનું નિવારણ આવે, કારણ કે લોકોએ તમને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે. ગાંધીધામ શહેર આ સિવાય પણ ઘણું જ સુંદર છે. જો આપે વિઝિટ ના કરી હોય તો ગાંધીધામ શહેરમાં આવો. અહીંના લોકો પણ બહારથી આવીને ભળી ગયા છે, એટલે તમે પણ કદાચ ભળી જશો ગુજરાત યાત્રામાં ગાંધીધામના પડાવમાં. અત્યારે બસ આટલું. કેમેરામેન એસપી શર્મા સાથે મિહિર રાવલ, ઝી ચોવીસ કલાક ગાંધીધામથી.